નમસ્કાર મિત્રો, હું વાળા ભાવના લોકસમના ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. તો જો યાદના મુખ્ય સમાચાર જાફરાબાદથી અમારી રિપોર્ટર અકબર સૈયદ સાથે. જાફરાબાદ વહીવટદાર કરતાં મામલતદાર સાહેબને રજૂઆત કરતાં નગરપાલિકાના ચીફ ઓફિસર સાફ સફાઈ તેમજ જે વરસાદી પાણીનો ભરાવો હતો તે સાફ સફાઈ કરવામાં આવી. ડીઝલ પંપ ધર્મશાળા સુસલાબેનના વાળા પાસે તેમજ પીપળી કાંઠે અનેક વિસ્તારોમાં જે ગંદકી ન નીકળે તેને ધ્યાને લઈને પૂર્વ સદસ્ય નગરપાલિકા લક્ષ્મીબેન ધર્મેશભાઈ બારિયાના રજૂઆત કરતાં પીપળી કાંઠેના અનેક વિસ્તારમાં જે વરસાદી પાણી ભરાવો થાય છે અને કચરો ગંદકી આ ઘણા સમયથી પ્રશ્ન હતો તે નગરપાલિકાને રજૂઆત કરનાર ચીફ ઓફિસર સાહેબ તેમજ કર્મચારી સાથે રાખીને તમામ જગ્યાનું સર્વે કરી અને સાફ સફાઈનું કામ કરવામાં આવ્યું. નામ શું? મારું નામ ધર્મેશભાઈ બારિયા. જાફરાબાદના પીપળી કાંઠા વિસ્તારમાં ઘણા વિસ્તારોમાં પાણી પણ ભરાયેલું હતું, ઘણા વિસ્તારોમાં કચરા પણ ખૂબ મોટા પ્રમાણમાં ઢગલા જોવા મળ્યા હતા. એ બધી જ રજૂઆતને ધ્યાને લઈ અને તારીખ 13/7/2023ના રોજ મામલતદાર સાહેબની ભૂમિ જઈ અને મામલતદાર સાહેબને રજૂઆત કરી હતી. એને ધ્યાને લઈ મામલતદાર સાહેબે ચીફ ઓફિસરને પણ પીપળી કાંઠા વિસ્તારમાં મારી સાથે બધા જ વિસ્તારોમાં વિઝિટ કરાવી હતી અને એ બધું જ ધ્યાને લઈ અને ચીફ ઓફિસર સાહેબે પણ એમના કર્મચારીઓને આજે બધા જ વાહનો મોકલી અને બધી કોર સાફ સફાઈનું કામ શરૂ છે. તેથી હું જાફરાબાદ નગરપાલિકાનો અને મામલતદાર સાહેબનો દિલથી આભાર વ્યક્ત કરું છું. તો જોતા રહો લોકસમના ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચાર સાથે.